नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आपनो हार्दिक स्वागत छे। विगतवार समाचार जोता पहला जोईए आज ना मुख्य हेडलाइंस। वीकेंड लॉकडाउन नी कोई विचारणा नथी, रात्रि कर्फ्यू नो कड़क अमल करावाशे, नितिन पटेल। कोरोना नी स्थिति वणसत्ता, सिविल तंत्र सज्ज, ट्रोमा सेंटर में 130 बेड नी कराई व्यवस्था। जमीन वेचाण सहित नी तमाम 34 दरखास्तों ने स्टेन्डिंग नी बहाली। हवे जोईए समाचार विगतवार। हाल राज्यभर में कोरोना ना संक्रमण वधी रह्यू छे, जेने लईने राज्य सरकार सतत चिंतित छे। आरोग्यनी टीम सतत खड़े पगे रही कामगीरी करी रही छे। खास करीने अमदावाद, सूरत, वडोदरा, राजकोट सहितना महानगरों में कोरोना नो केसो असंख्य रीते वधी रह्यो छे। त्यारे कोरोना ना कामगीरी ने अंगेनी समीक्षा करवा आज रोज नायब मुख्यमंत्री नितिनभाई पटेल साथे आरोग्य सचिव जयंती रवीरीए सिविल हॉस्पिटल अधिकारियों साथे बैठक योजी हती अने पत्रकार परिषद संबोधी हती। दशक दिवस थी दिन प्रतिदिन कोरोना ना दर्दियोंनी संख्या वधती जाय छे। गुजरात राज्य में एक समय 700 थी ओछा दर्दी आववानी शुरुआत थई चूकी हती, परंतु कमनसीबे समग्र देश में जे रीते दर्दियोंनू संक्रमण वध्यू, महाराष्ट्र, राजस्थान, मध्य प्रदेश, दिल्ली एवा शहरों राज्यों में पण मोटा प्रमाण में जे संक्रमण वधवाना कारणे दर्दियोंनी संख्या में जे वधारो थयो छे, अने समग्र देश में पण लगभग 1.25 लाख जेटला दर्दियों दररोज जे आवी रह्या छे, एज प्रमाणे गुजरात में पण दर्दियोंनी संख्या वधती जाय छे। त्यारे स्वाभाविक राज्य सरकार द्वारा कोरोना थी संक्रमित थयेला दर्दियोंने एमनी सारवार करवा माटेनी व्यवस्था ए माननीय मुख्यमंत्री श्री कक्षाए दररोज जे अमारा कोर ग्रुपनी मीटिंग मळे छे એમાં સતત રિવ્યૂ કરવામાં આવે છે। વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના બધા કલેક્ટરો, બધા કમિશનરો અને ડીડીઓ સાથે પણ આખા ગુજરાતની માહિતી નિયમિત રીતે લેવામાં આવે છે। અમારા આરોગ્ય વિભાગ દ્વારા જે માહિતી મળી હોય એની વ્યવસ્થિત રીતે વિગતવાર ચર્ચા दररोज सांजे मुख्यमंत्रीश्रीनी अध्यक्षता में जे कोर ग्रुप मळे छे एमां करवामां आवे छे। अने अमे मुख्यमंत्रीश्रीए जे निर्णय कर्यो छे ए प्रमाणे कोरोनाना जे दर्दीओ वधता जाय छे एनी सारवार माटे गुजरात सरकार द्वारा, आरोग्य विभाग द्वारा, महानगरपालिकाओ द्वारा, आरोग्य विभाग द्वारा समग्र राज्य में जे व्यवस्था हॉस्पिटलों की पथारियों की व्यवस्था करवामां आवी थी ए बधी ज व्यवस्था फरीथी यथावत करी देवामां आवी छे। कारण के पहला केस खूब घटी गया था, थोड़ा महीना पहला सरकारी हॉस्पिटलों में, खानगी हॉस्पिटलों में कोरोनाना दर्दियों की जे व्यवस्था थी એનો 50% કરતાં પણ ઓછો ઉપયોગ કરવો પડે એ રીતે કેસો ઓછા થઈ ગયેલા। પરંતુ રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ વણસત્તા સિવિલ તંત્ર ફરી એકવાર પોતાની કામગીરી લઈ સજ્જ થયું છે। હોસ્પિટલના પ્રાંગણમાં રહેલા ટ્રોમા સેન્ટરમાં હવે કોવિડના દર્દીઓને સારવાર માટે ઓક્સિજન સહિત 130 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રોમા સેન્ટરમાં રહેલા ઓર્થોપેડિક અને ઈએનટી વિભાગને હવે રેલવે હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। આ સાથે વધુમાં વધુ રેલવે હોસ્પિટલના તબીબો સાથે સંકલન કરીને દર્દીઓની સારવાર કરવામાં આવશે। રાજકોટની અંદર જ્યારે કોરોનાના કેસોમાં એકાએક વધારો થઈ રહ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલ સહિત રાજકોટની સિવિલ હોસ્પિટલ પણ કોરોનાના પેશન્ટના બેડોથી એકાએક ભરાઈ રહી છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તે અહીં 590 જેવા બેડની સગવડતા રાખવામાં આવી હતી, ત્યારે એક એક બેડ ભરાતા સગવડ વધારવા માટે ટ્રોમા કેર સેન્ટરની અંદર ઓર્થોપેડિક વિભાગ અને ઈએનટી વિભાગની અંદર ત્યાંના દર્દીઓને રેલવે હોસ્પિટલની અંદર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે। ત્યારે સાથોસાથ તમે જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો કે અહીંનો બધો જ દવાનો સામાન છે,
સાથોસાથ દર્દીઓ છે કે જેનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ફૂલ જાળવણી સાથે. અહીંથી લોકો રેલવે હોસ્પિટલ છે ત્યાં લોકોને અહીંથી ઓર્થોપેડિક અને ઇન્ટીમની અંદર જે લોકો સારવાર લઈ રહ્યા છે તેને અહીંથી સ્થળાંતર કરીને અને ત્યાં તેની સારવાર કરવામાં આવશે. ત્યારે અહીં 130 જેવા બેડો કોરોનાના પેશન્ટો જે અત્યારે સારવાર લઈ રહ્યા છે તેની અહીં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું સિવિલ હોસ્પિટલ કે સૌરાષ્ટ્રનું રાજકોટનું એક હાર્ટ ગણવામાં આવે છે. ઘણા બહારથી લોકો અહીં સારવાર લેવા માટે રાજકોટની અંદર સિવિલ હોસ્પિટલનો સહારો લે છે, અહીં સારવાર કરવા માટે આવે છે. ત્યારે જ આ બેડને વધુ પડતી સગવડતા વધારવામાં આવે છે. તે આના ઉપર આપણે વધુ જાણકારી લેવા માટે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ આર એસ ત્રિવેદી સાથે આપણે વાત કરવા માટે જઈશું. અત્યારે તો આપનું પ્લાનિંગ ચાલે છે, એટલે પ્લાનિંગ શું થયું છે, પહેલાં તો 590 બેડ હતું, પછી આપનું ઇન્ક્રીઝ કરીને 650 કર્યું. આ બાબતે આપનું સર્જરીનું હતું આઈમાં ખસેડી દીધું અને પછી ઓર્થોવાળું જે વાત છે, ઓર્થો હાડકાવાળું હાડકા વિભાગ આપનું રેલવેમાં લીધું છે અને બધું પ્લાનિંગ ચાલે છે. અને આ સિવાય 650 બેડ સિવાય આપનું પ્લાનિંગ છે કે આખું ટ્રોમા જે છે ટ્રોમા સેવાનું આખું ફર્સ્ટ ફ્લોરથી ફિફ્થ ફ્લોર સુધી આપનું આ પ્લાનિંગ કરીએ છીએ. અને આમાં આપનું 123 ઓક્સિજન બેડ મળશે અને 38 નોન ઓક્સિજન બેડ મળશે. એટલે આનું બધું મેઇન પાવર ડૉક્ટર્સ મેડિકલ ઓફિસર્સ પેરામેડિકલ સ્ટાફ બધું પ્લાનિંગ ચાલે છે. નહીં અત્યારે તો આપના પાસે ઓલમોસ્ટ 800 પ્લસ જેવી પ્લાનિંગ છે અને પેશન્ટનું સંખ્યા અત્યારે આપના સિવિલમાં 550 જેવી છે. તો અત્યારે તો 2-3-4-5 દિવસમાં અત્યારે કંઈ થાય નહીં. અને બીજું આપનું જે સ્ટેબલ પેશન્ટ હોય અથવા થોડું સિવિયરિટી કમ હોય તો આપનું કેન્સરમાં મોકલીએ છીએ, સમરસમાં મોકલીએ છીએ. સમરસમાં ઘણી બધી કેપેસિટી છે, 500 જેવી કેપેસિટી છે. તો હમણાં તો કોઈ પ્રોબ્લેમ દેખાતું નથી. હા, સ્ટાફમાં હમણાં કીધું ને કે સ્ટાફમાં આપનું દરરોજ ઇન્ટરવ્યૂ લઈએ છીએ, એટલે વોક ઇન ઇન્ટરવ્યૂ ચાલુ જ છે અને આવે છે. મેડિકલ ઓફિસર એટલે આયુષ હોય, MBBS હોય, ડેન્ટલ હોય, હોમિયોપેથિક હોય, બધું આપનું ચાલુ જ છે અને દરરોજ આપનું ઓર્ડર કરતા રહીએ છીએ. પછી નર્સિંગ સ્ટાફ માટે આપણું નર્સિંગ સ્ટાફમાં આવે અને સ્ટુડન્ટનું પણ ઇન્વોલ્વ કરી લીધું છે. ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ હોય અથવા પ્રાઇવેટ નર્સિંગ કોલેજ હોય બધાનું બોલાવીને આપનું ઓર્ડર ચાલુ છે. ઓર્ડર કરવાનું આપનું કરીએ છીએ, આપનું પ્લાનિંગ કરીએ છીએ, કોર્ડિનેશનથી કરીશ, એટલે રેલવે અને આપનું PDU મળીને કોર્ડિનેશનથી કામ કરીશ. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાત્રિ કર્ફ્યુને ધ્યાનને લઈને લોકોને સમયસર રાત્રે 9 વાગે ઘરે પહોંચી જવા માટે અપીલ કરવામાં આવી છે. રાત્રે ટ્રાફિક જામ ન સર્જાય તે હેતુથી આજે સાંજે 7 વાગ્યાથી શહેરના મુખ્ય માર્ગ પરના ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય પોલીસ કમિશનર અગ્રવાલે કર્યો છે. તેમજ લોકોને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે. જે પ્રમાણે રાજકોટ શહેરવાસીઓને ખબર છે, ગઈકાલે રાત્રિ કર્ફ્યુ 8 વાગે શરૂ કરી દેવામાં આવેલા છે. મારે પ્રજાજનોને ખાસ અપીલ છે કે કર્ફ્યુના અમલીકરણ માટે સંપૂર્ણ સહકાર આપે. ગઈકાલે જે આપણે જોવા મળેલા કે ઘણી બધી જગ્યાએ ટ્રાફિકની આ વ્યવસ્થા જોવા મળી, એને માટે આજથી સાંજે 7 વાગ્યા પછી આપણે તમામ મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકના અધિકારીઓ અને માણસોની સંખ્યા વધારી દેવામાં આવેલા છે. અને ટ્રાફિકના સિગ્નલ જે જગ્યાએ તકલીફદાયક લાગે કે એક રોડ પર વધારે ટ્રાફિક છે, એ જગ્યા પર સિગ્નલ પણ બંધ કરીને મેન્યુઅલી ટ્રાફિકની વ્યવસ્થા પણ કરવામાં આવશે. લેકિન મારે તમામ પ્રજાજનોને અપીલ છે, તમે જે પણ જગ્યાએ કામ કરતા હશો, આપને એવો ચોક્કસ કરી નાખશો કે તમે 8 વાગે પોતાના ઘરે પહોંચી જાઓ. અને મારે તો અનુરોધ રહેવાનો છે કે 8 કરતાં 10 મિનિટ વહેલું જ પહોંચી જાઓ, એવી વ્યવસ્થા તમે કરશો. અને 8 વાગે પછી રાજકોટ શહેરની તમામ પોલીસ કર્ફ્યુના કડક રીતે અમલ કરાવવા માટે બંધાયેલી છે અને કડક રીતે અમલ કરશે. અને સાથ મારે પ્રજાજનોને ખાસ અપીલ છે, અનુરોધ છે અને અર્જ છે કે અત્યારે જે વિશ્વ મહામારી કોરોનાની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, એમાં આપ દિવસમાં પણ શક્ય બને ત્યાં સુધી પોતપોતાના ઘરે રહેવાની વ્યવસ્થા કરશો. બહુત જરૂરત હશે તો જ બહાર નીકળશો અને આપણે જીવન જરૂરિયાતની વસ્તુ માટે બહાર નીકળશો. એમાં આજથી અમારે રાજકોટ શહેરમાં જે પ્રમાણે કોવિડની સંખ્યા વધી છે, શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ એરિયા પણ વધી રહ્યા છે. હવે આ માઇક્રો કન્ટેનમેન્ટ એરિયામાં સે કોઈ માણસ બહાર નહીં નીકળે એને માટે જે પ્રમાણે અનલોક 11ના સૂચના છે, હવે પોલીસની અધિકારીએ માણસો GRD હોમગાર્ડ બધા મળીને એની પણ ચેકિંગ કરશે
माइक्रो कंटेनमेंट एरिया और क्वॉरंटाइन लोगों का सेफ राजकोट एप पर डाउनलोड करावशे और कोईपण संजोग में जे पण माइक्रो कंटेनमेंट एरिया म्युनिसिपल कॉर्पोरेशन द्वारा नक्की करवामां आवेला छे एमां से कोईपण कायदा कानून तोड़से तो एने विरुद्ध में कड़क कार्यवाही करवामां आवशे। आजे हमें फरी से जे अगाउ अमे करा था आपने प्रिंट मीडिया मार्फत तमाम पुलिस स्टेशन ना ईमेल अने मोबाइल नंबर आपी जेथी हवे पुलिस स्टेशन कोई ने जवानी जरूरत पड़से नहीं। कोई पण फरियाद करवानी हशे तमे ईमेल से सिटीजन पोर्टल से या टेलिफोन पीआई ने करीने तमे फरियाद करी सको छो अने अमारे अधिकारी आपनी फरियाद ना चोक्कस जवाब आपने जरूरत पड़से तो आपनी मुलाकात पण करशे જેથી કે તમે પોલીસમાં આવવાના માટે રૂબરૂ કોઈ જરૂરત પડશે નહીં। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી જેમાં 34 દરખાસ્તોને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે બહાલી આપી હતી। શહેરમાં વિવિધ કામો માટે રૂપિયા 29.42 કરોડ મંજૂર કરાવ્યામાં હતા। મહાનગરપાલિકાને જમીન વેચાણની આવકના 146 કરોડ મનપાઈએ ઉપજ્યા અને દુકાનની વેચાણના રૂપિયા 1.94 કરોડની આવક થઈ, જે અંગે વધુ માહિતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે આપી હતી। આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। કુલ મળીને 34 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અને લગભગ 147 કરોડ રૂપિયા જેવા વિકાસ કામોને આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે। આમાં મુખ્યત્વે 4 બ્રિજમાંથી 2 બ્રિજ માટેની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની એજન્સી રાખી છે અને હાઇજેનિક ફૂડ માટેના સ્ટોલનું પણ કોર્પોરેશનને આજે દરખાસ્તને મંજૂરી આપી છે। દેશભરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે ત્યારે કોરોનાને નાથવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાને લઈને દાદરાનગર હવેલી અને સેલવાસના કલેક્ટરે મહત્વની જાહેરાત કરી છે, જેમાં કલેક્ટરે દાદરાનગર અને સેલવાસમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે। 5થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, સાથે જ રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લાના શામળાજીના 800 ચેકપોસ્ટ ઉપરથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડવામાં આવી હતી। રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા શંકાસ્પદ વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી હતી। તે દરમિયાન હોન્ડા સિટી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। કારનો ચાલક પોતાની હોન્ડા સિટીમાં વચ્ચેની અને પાછલી સીટની પાછળ પ્રતિબંધક એરિયામાં અન્ય રાજ્યમાંથી પરિવહન કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ રૂપિયા 197, જેની કિંમત રૂપિયા 2,38,950 તથા 4 મોબાઈલ કિંમત 7,500 તથા હોન્ડા સિટી કારની કિંમત રૂપિયા 2 લાખની, આમ કુળ મળીને 4,46,450 રૂપિયાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। સાથે શામળાજી પોલીસે કાર ચાલક સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે રાજકોટ રેલવે યાર્ડમાં 20 ખાસ કોચ તૈયાર કરી રિઝર્વ રાખવામાં આવ્યા છે। આ 20 કોચમાં કુલ 200 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે। જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આદેશ કરવામાં આવશે તુરંત જ આ કોચ મિની કોવિડ સ્કેર સેન્ટર તરીકે કાર્યરત કરી દેવામાં આવશે તેવું જાણવા મળેલ છે। ગીર સોમનાથ જાંબાળા ગીરમાં આવેલા સિંગોડા ડેમમાંથી પાણી છોડાતા 25 ગામના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। તાપ અને અસહ્ય ગરમી વચ્ચે ખેડૂતોના કૂવા ખાલી થઈ રહ્યા છે। ખેડૂતો પોતાના પાકને બચાવવા ડેમના પાણી છોડવા માંગ કરી રહ્યા હતા। ખેડૂતોની માંગને સંતોષવા ડેમનું 150 MCFT પાણી છોડવામાં આવ્યું હતું। પાણી છોડાતા સિંગોડા નદી વહેવા લાગી। સિંગોડા ડેમ હજુ 70% પાણીથી ભરેલો છે। સિંગોડા ડેમનું પાણી છોડાતા ઘાટવડ, સુગાડા, નગડાલા, છાછર, જગતિયા, કરેડા, ગોવિંદપુર, ભુંડારિયા, મિતિયાજ, દુદાણિયા, રોનાજ, દેવડી, પણાંદર, ચૌહાણ, ખાણમૂલ, દ્વારકા સહિત અનેક ગામોના ખેડૂતોને ફાયદો થયો છે। પાણી છોડવાથી જે સિંગોડાની અંદર મીઠું પાણી આવવાથી ખેતીમાં જેવા કે પાક મગ, અડદ, ચોળી અને તલ જે ઉનાળુ પાક છે એમાં સિંગવડાનું પાણીથી પિયત આપવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન મળે મીઠા પાણીથી, અને જેવા કે ચૌહાણની ખાણ, મઠ, મૂળ દ્વારકા, પણાદર, પીપળી આ દરિયાની નજીકના ગામ છે અને તળની અંદર ખારું પાણી છે તો આ વિસ્તારમાં ખૂબ જ
સારો ફાયદો થાય છે આ પાણી જે છોડવામાં આવ્યું એનાથી. પૈસા ભરવા પડે? હા, પૈસા તો દરેક દર વર્ષે સરકાર તરફથી જે કાઠાળ કનેક્શન હોય, જેને સિંગવડાને કાંઠે જેના કનેક્શન ધરાવતા હોય એ લોકો તરફના પૈસા ભરવામાં આવે છે, પણ આ વખતે નગરપાલિકા દ્વારા પૈસા ભરી અને પાણી છોડાવવામાં આવ્યું છે એવી માહિતી મળેલી છે. વાત કરીએ તો સિંગવડા ડેમમાંથી સિંગવડા નદીમાં 150 MCFT પાણી છોડવામાં આવ્યું છે. સિંગવડા નદીમાં પાણી છોડવાથી જે સિંગવડા નદીના કાંઠે જે ગામો આવેલા છે તેમાં તેના ગામના તળમાં અને પાણીના લેવલમાં ખૂબ જ મોટો ફાયદો થશે અને પાણીના લેવલ છે જે ઊંચા આવશે, જેનાથી હાલ વાત કરીએ તો ઉનાળુ સિઝનના જે પાકો છે તેવા કે મગ, અડદ જેવા અને શેરડી જે મોટાભાગે કોડીનાર શહેરમાં લેવામાં આવતો પાક હોય તો તેવા પાકોને પણ આ નદીના પાણીના છોડવાથી કુવાઓના તળ ઊંચા આવશે અને તેમના ખેડૂતોને આ ઉનાળાની સિઝનમાં ખૂબ જ મોટો લાભ મળશે. કેટલા અંદાજિત કેટલા ગામોને લાભ થશે? અંદાજિત 20-25 ગામોને આ સિંગવડા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એનો લાભ મળશે. તેમજ હાલ સિંગવડા નદીમાંથી સિંગવડા નદીના કમાન્ડ વિસ્તારમાં કેનાલ દ્વારા પણ ઉનાળા સિઝન માટે પાણી આપવામાં આવે છે. ડેમની વર્તમાન પરિસ્થિતિ, ડેમ અત્યારે 70% ભરાયેલો છે અને ડેમમાં હાલ ઉનાળુ સિઝનમાં પાણી આપ્યા બાદ પણ આપણે 100 MCFT જેટલું પાણી, પીવાનું પાણી પણ જેટલું અનામત રાખશું. ડેમ આપણો ગીર નેશનલ પાર્કમાં હોય, જેથી જે ડેમની આજુબાજુમાં જે વસતા વન્ય પ્રાણીઓ છે તેને ઉનાળાની સિઝનમાં અને જે ચોમાસું કદાચ ખેંચાય તો પણ એના માટે 100 MCFT જેટલું પાણી આપણે અનામત રાખવામાં આવશે ડેમમાં. અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય તેવી લાગી રહ્યું છે. મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 2.5 કલાકમાં 50 જેટલા કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. સવાર અને સાંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટની કામગીરી કરવામાં આવી હતી, જ્યાં એક જ દિવસમાં માત્ર 2.5 કલાકમાં 50 જેટલા લોકો કોરોનાના સંક્રમિત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ સાથે છેલ્લા એક સપ્તાહમાં 185 જેટલા લોકોનો કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની પણ માહિતી મળી છે. જિલ્લામાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે વેક્સિનેશનની કામગીરી પણ ચાલી રહી છે, તો બીજી બાજુ સામાન્ય શરદી, ખાંસી તેમજ તાવના લક્ષણો ધરાવતા લોકો રેપિડ ટેસ્ટ કરાવી રહ્યા છે. આ માટે મોડાસા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રેપિડ ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યાં વહેલી સવારે એટલે કે સવારે 10 થી 12:30 કલાક સુધી દર્દીઓ માટે રેપિડ ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા કરાય છે. અમરેલીના ખાંભા તાલુકામાં ગીર મધ્યમાં આવેલા દલેડી ગામ છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણું માનવામાં આવે છે. દલેડી ગામમાં અંદાજે 2500 થી 3000ની વસ્તી છે. ગામમાં કોઈ પણ જાતની નેટવર્ક સુવિધા અને ST બસની સુવિધાથી ગામ લોકો વંચિત છે. ગામના લોકોએ નેટવર્ક બાબતે પ્રશ્ન વિશે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. ગામમાં નેટવર્કને ST બસની સુવિધા આપવામાં આવે તેવી માંગ લોકોએ કરી છે. આ ડિજિટલ ઇન્ડિયા, આપણે ડિજિટલ ઇન્ડિયા, આપણી સરકાર ડિજિટલ ઇન્ડિયા કરે છે, તો આપણે આ દલડી ગામ છે તો આ દલડી ગામમાં ડિજિટલ ઇન્ડિયાનું કયો અંશ દેખાય છે? અત્યાર લગી અમારા સરપંચ શ્રી નાનાભાઈએ કીધું એ પ્રમાણે અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા નથી. દાખલા તરીકે અહીંયા કવરેજ તો કવરેજ નથી, અહીંયા બસ નથી. અહીંયા તમે જુઓ તો એને એણે માંગણી કરેલી આપણે જે નિશાળમાં જે ભોજનાલયને જે શેડની અત્યારે કોઈ જગ્યાએ નીકળવું નથી. અમારા ધારાસભ્યશ્રીએ મંજૂર કરેલા 2 લાખ રૂપિયા રોડના અત્યારે રોડ તો રોડ એમનો જ પીડો છે, 2 લાખનું શું થયું એ હજી કોઈને ખબર નથી. ને ત્યાં પૂછે તો ત્યાં એમ કહેવામાં આવે છે કે થઈ જશે, આવી જશે, બરાબર. તો હવે આ ગામના સરપંચ તરીકે એને કરવું શું એ હું કહું છું. અને મારા કહેવાથી ધર્મેશભાઈ તમે પત્રકાર તરીકે આવ્યા છો અહીંયા, તો એને માટે મને આનંદ થાય છે. અને મનીષભાઈ તમારા પિતાજી તરીકે પણ હું આભાર માનું છું કે જેઓ એ મને અહીંયા તમે દિલ્હી આવ્યા અને આ ગામને આપણે પ્રશ્નો રજૂ કર્યા, એનાથી મને મારા દિલને ખૂબ ખૂબ આનંદ થાય છે. બસ એ જ કહું છું. અને આ દલડી ગામનું જલ્દીથી જલ્દી કામ સરકારશ્રી પૂર્ણ કરે એવી હું આશા રાખું છું. મારું નામ નન્નુભાઈ વલ્લીભાઈ જાડેજા, ખાંભા તાલુકા દલડી ગામના સરપંચશ્રી. અમારા સરકારશ્રીને એક પ્રશ્ન છે કે અમારા ગામની અંદર ટાવરની માંગણી અવારનવાર રજૂઆત અમે કરેલી છે લેખિતમાં, અમને કોઈ એનો જવાબ મળતો નથી. 2 વર્ષની અંદર સખત અમારી મહેનત ચાલુ છે, મીડિયાવાળા પણ અમારી સાથે છે. અમારે એની અંદરમાં વિનંતી છે કે એ લોકો અમારો અવાજ સરકાર સુધી પહોંચાડે અને અમારો જે પ્રશ્ન છે એનો હલ કરે. નાનકડું ગામ છે અમારું જંગલ વિસ્તારનું,
जंगल विस्तारनुं अमारुं गामडुं छे, अवनवर जनावरनी बहुत तकलीफ छे, घरमां घुसी जाय छे, बाळकोने कदाच अचानक इजा थई आ छे ते छे, तो एमरजन्सी अमारे कोई पण 108 बोलावी पड़े, तो 1 किलोमीटर दूर डूंगर पर जावू पड़े, तो रात्रिना केवी रीते जावानुं, जनावरनो त्रास केम जावू, दिवसे पण एवुं थाय छे। तो अमारे सरकारशरीने एक अपील छे કે અમારું સાંભળે। મારું નામ પાંડવ નિતેશ છે, હું ધોરણ 11માં અભ્યાસ કરું છું અને ખડાધારથી અહીંથી દિલ્હીથી ખડાધાર અપ ડાઉન કરું છું। અમારા ગામમાં એક પણ સરકારી વાહન પણ નથી આવતું અને આવવા જવામાં તકલીફ પડે છે, તેથી અમારી અપીલ છે કે સરકારી એસટી બસ આવે। હું દિલ્હી ગામનો વતની છું, મારું નામ સગનભાઈ ક્રમશીભાઈ તરસરિયા। અમારા ગામમાં ટાવરનો પ્રોબ્લેમ બહુ છે, ટાવર નથી અને આજુબાજુના ટાવરે કોઈ પકડાતા નથી અને રાત્રે વાહુ જાય તો ખેતરથી ફોન કરવો હોય તો મુશ્કેલી, ઘરે બે બે જણા હોય ગરડા, હવે કાંઈ કે હાજર હાજા માંદું ચૂ હોય, ગામમાં ગામમાં ફોન કરવો હોય તો લાગતો નથી અને ફોન કરવા અમારે ઢોરામાંથે ચડવું પડે છે ડુંગરામાંથી અને એસટી બસની સુવિધા પણ નથી, નિશાળીયાને જવું બહુ મુશ્કેલ પડે છે। માધવપુર નજીક આવેલ આટ્રોલી ગામેથી એક જીવદયા પ્રેમીને નજરે પડતા એક નીલ ગાય કૂવામાં પડી ગયેલ હોય તેની ગંભીર હાલત જોઈને તેઓએ તાત્કાલિક માધવપુર ઘેડ સંજીવની નેચર ફાઉન્ડેશનની ટીમને જાણ કરી હતી, ત્યારે સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। પોતાનો જીવ જોખમમાં નાખીને 2 કલાકની ભારે જહેમત બાદ તે નીલ ગાયનો આબાદ બચાવ કરી તેને બહાર કાઢી તેનો આબાદ બચાવ કરાયો હતો। પ્રાથમિક સારવાર આપીને તે રોજને મુક્ત કરવામાં આવ્યું હતું। સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ હોસ્પિટલની ટીમ દ્વારા છેલ્લા 5 વર્ષથી પશુ પક્ષી કે અવન્ય જીવ ઈજાગ્રસ્ત હોય તો તેનું રેસ્ક્યુ કરીને સારવાર આપવામાં આવે છે। ખાસ માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા કોઈ ફંડ ફાળા વગર નિઃશુલ્ક એવા મૂંગા અબુલ જીવો માટે કાર્ય કરવામાં આવે છે। આપના આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ મૂંગા અબુલ જીવ ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો તાત્કાલિક સંજીવ નેચર ફાઉન્ડેશન માધવપુર ખેડની હેલ્પલાઈનનો સંપર્ક। સાબરકાંઠાના વડાલીના થેરાસણા ગામે ખાતે સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર ન મળતી હોવાથી 5 ગામડાના સરપંચોએ કલેક્ટર કચેરી લેખિત રજૂઆત કરી હતી, તેમજ તાલુકા આરોગ્ય અધિકારી અને સ્થાનિક ડોક્ટર વચ્ચે ઈલુઈલુ પ્રકરણ ચાલી રહ્યાનું કલેક્ટર કચેરીએ ધ્યાન દોરવામાં આવ્યું હતું। આ મામલે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સહિત સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની પણ રજૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગ્રામજનો અને સરપંચોની રજૂઆત પર યોગ્ય પગલાં લેવામાં આવે તેવી તંત્ર પાસે અપેક્ષા છે। હાલ વધતા જતા કોરોના વાયરસના કાળા કહેર વિશ્વ આખાને હતપ્રત કરી દીધું છે। રસીકરણ ઝુંબેશ જોરશોરમાં શરૂ હોવા છતાં કોરોના વાયરસની બીજી લહેર અતિ બિહામણી સાબિત થઈ રહી છે। આ કપરા કાળમાં કોરોના વોરિયર્સ તરીકે ગણાતા ડોક્ટરો, આરોગ્ય તેમજ સફાઈ અધિકારીઓ દેવદૂત ગણાઈ રહ્યા છે, પરંતુ સાબરકાંઠાના વડાલીમાં થેરાસણા ગામે આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે। કોરોના મહામારીમાં લોકોને ડોક્ટરો, આરોગ્ય અધિકારીઓની ખાસ જરૂર છે, એવા સમયે વડાલીના તાલુકા આરોગ્ય અધિકારી અને આરોગ્ય કેન્દ્ર ડોક્ટર તેમના પ્રેમ પ્રકરણમાં વ્યસ્ત છે। વડાલી THO અને ડોક્ટરો વચ્ચેના સંબંધો કારણે સમગ્ર વિસ્તારની આરોગ્યલક્ષી સેવાઓ પર વ્યાપક અસર પડી રહી છે, તો અન્ય આશા વર્કર બહેનો સહિત આરોગ્ય કર્મચારીઓને પણ હાલાકી થઈ રહી છે, જેના પગલે 5 ગામડાના સરપંચોએ ભેગા થઈ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે, જેનાથી સમગ્ર આરોગ્ય વિભાગમાં હડકંપ સર્જાયો છે। જો આગામી સમયમાં નક્કર પગલાં નહીં લેવાય તો હજુ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું તેમ ચીમકી ઉચ્ચારી છે। આપણા અમારા કામગીરીથી અમને કોઈ પ્રોબ્લેમ નહીં, તો અમારા સાહેબનું કોઈ પ્રોબ્લેમ નહીં, પણ મેડમનું પ્રોબ્લેમ છે કે આ લોકોને હેરાન કરો, છૂટા કરો, રડાવો, બસ એમને ત્રાસ આપો એમ, અને આઈસો MOની મિટિંગ હોય અથવા આપણો FAEEની મિટિંગ હોય કે ફેસિલેટરની મિટિંગ હોય તો કે આશાને છૂટી કરો, આશાને રડાવો, આશાનો પગાર કાપો, કેમ આવું નથી, કેમ વારંવાર ટોર્ચર કરે છે, અને અમે બધું જ કામ કરીએ, કોઈ પણ એવું નહીં કે આરોગ્યલક્ષી અમે કામ કરતા નથી, બસ એમના પર્સનલ ગાડીમાં ફરવું અને દાદાગીરી કરવી, તાનાશાહી કરવી, અને એ લોકોની અરજી કરી અમે બધા લોકોએ કર્મચારી બધા અરજી કરી એમની બદલી થઈ ગઈ તો વળી પાછા લાયક THO સરખી છે, જોઈને અમે તમારા વર્તી તો હું મારા મેડમને પાછો લાવે એ રીતે અમને દાદાગીરી જ કરે છે આજ સુધી, મને કેટલી આશાઓની ફરિયાદ
દો છો કેટલું હશે એમનું, પણ એ લોકો સહન કરે છે એમ કે મેડમ અમને છૂટા કરી દે, છૂટા કરી દે છે એ રીતે એ લોકો, એટલે કંઈ સંતાડે છે એમ કંઈને કશું કહેવું ના એમ કે હમણાં છૂટા કરી દે, એ રીતે બિચારા બીવાય છે અને કોઈ ડરનું મારું કશું કોઈ કહેતું નહીં. અને લોકવાયકા ચાલે છે કે મેડમ ને ટીએચ ને વચ્ચે કંઈક અફેર છે, બાકી અમને તો કંઈ ખબર નહીં કે એમના જોડે શું છે એમ. એ તો જોડે ટીએચ ને અમારા તો અને છે થેરાસના પીએસસીના એમ, અમારા આવી છે અમારા બીજા છે, તો એ લોકો ગમે તે ટાઈમ ગમે તે ટાઈમે વિઝિટમાં આવી જાય છે. ગામમાં લોકોનો મુખ્ય ચર્ચા છે કે કશ્યપ સર ને ગીતા મેડમ એને બેન વચ્ચે રિલેશન છે, પણ એ જોડે વિઝિટમાં આવ્યા હતા. અમારે મમતા દિવસ હતો ને એ દિવસે અમાને 4 કલાકથી ઉભા રાખ્યા અને પાણી પણ પીવા ન દીધું, એક સ્થિતિમાં ઉભા રાખ્યા 4 કલાક. અમે રજીસ્ટર જોતા હતા અમારા, કીધું કે મેડમ અમારે આ કામ કરેલું છે, એ તમારે ના બોલવાનું, હું તમારી બેન નથી મેડમ છું હું, તો અમારે રજીસ્ટર ફેંકી દીધા હતા. અમારે 2080 છે એ કોઈ નથી કાપી નાખે, કાં એ અમારે મળવાપાત્ર ઉપર કેન્દ્ર લેવલથી જ બંધાયેલું છે, અને એમાંથી 2000 રૂપિયાથી અમારે કાપવાની વાત થાય છે, 1000 રૂપિયા કાપી નાખવાના, 500 રૂપિયા કાપી નાખવાના. પછી મને ત્યાંથી કહેવામાં આવે છે કે તમારે એચબીએનસીની વિઝિટ કરો, તેમાં એક વિઝિટ ઓછી હોય તો 5 વિઝિટના પૈસા મળે, એમાં જો એકાદી વિઝિટમાં ભૂલ હોય નોંધાઈ ના હોય તો એમાંથી અમારે પૈસા કાપી, એ વિઝિટના પૈસા આખી વિઝિટ જ કાપી નાખવાની આવે છે. પછી અમારે વડાલી લખાવવાનું, ડોબાડા પીએસસીમાં લખાવવાની, સુપરવાઇઝરને લખાવવાની, અમારે કેટલી જગ્યાએ લખાવવાની, આયુષ એમોને તો ફરજિયાત લાવવું નોંધણી કરાવવાની કે આ વિઝિટ અમે ફરજિયાત કરીશ સહી. પછી બીજા નંબરમાં કે અમે પ્રમાણપત્ર કોઈ પણ મેળ લે ને તેમાં ટીએચઓની સહી હોય, તો ટીએચઓની કોઈ તો મેડિકલ ઓફિસરની સહી હોય, તો આયુષ મેડિકલ ઓફિસર ટીએચઓની સહી કરે છે. અહીં પર્સનલ 9 વાગે પહેલાં હાજર થાય અને 6 વાગે પછી જે લોકો વિઝિટ કરી ટીએચઓની પર્સનલ ગાડીમાં એ લોકો વિઝિટ કરશે એના પર્સનલ રિલેશનના લીધે. આ હતા આજના સમાચાર. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો અબ તક. શાકભાજીની દુકાનો અને મોટી દુકાનો, કરિયાણાની કપડની દુકાનો હતી, તે કોરોનાની મહામારીના કારણે કોરોનાના કેસ થોડા વધી ગયા હતા, એના કારણે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલો હતો. પરંતુ આર્થિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કલેક્ટર સાહેબને અને એસડીએમ સાહેબને રજૂઆત કરતા એમણે બંને સાહેબોએ બધા વેપારીઓને અને લારી ગલ્લાવાળાને વિનંતી કરી અને વિનંતી અમને સ્વીકારી છે, અને લોકડાઉન જે અમને ટૂંકમાં કન્ટેનમેન્ટ એરિયા ટૂંક ઓછો કર્યો, સમયગાળો ઓછો કર્યો, અને બધાએ સરકારની ગાઈડલાઇન પ્રમાણે પોતાની દુકાનમાં હોય એ લોકોને માસ્ક પહેરવાનું, પોતાની દુકાનમાં ભીડ ન કરવી, એ બધી જવાબદારી દુકાનદારની રહેશે. અને આવા નીતિ નિયમો જે સરકારના ગાઈડલાઇનના છે એ નિયમો મંજૂર કરી અને આ દુકાનો ખોલવાનો સરકારે નિર્ણય લીધો છે. નમસ્કાર.